2498 जेठ वर्ष सातम गुरुवार तारीख 29/6/67 ना दिने पूज्य श्री गांधी स्वामी नो हमेशा शास्त्र में आश्रवती कना श्लोक 123 तथा 124 पर स्वर्णपुरी में प्रवचन हमेशा शास्त्र ना सलम प्रवचन नंबर 261। नमो नोये सौरियंतानम नमो नोये सौदानम नमो नुवि सौवायिरियाणि नमो नुवि सौजायानम् नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवानयो मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुन्दारी उजेन्द्रमो सुमङ्गलं नमः सुमतिस्वाहाय स्वानुभूत्या चास्ति चित् स्वाहाय भवाय सर्वाणाम् समय सार आश्र अधिकार कलश चाले 123। हवे थरी शुद्ध ने छोड़वा युग नथी वार्त ने दृढ़ करना हूं काल कहे ये मामा आए हूं थे कि आत्मा मां आत्मा ये तो ज्ञान आनंद आदि शुद्ध स्वरूप की मूर्ति होती है। एमा जितला पुण्य पाप ना विकल्प ना राग उठे थे ये बड़ा आश्रव थे, ये आश्रव अधिकार थे। आश्रव नो अभाव करवा स्वभाव नो आश्रय लेवो एनु नाम शुद्ध नहीं कहवा मां आश्रव नो आश्रव थे नवा आवरण नो ઘણા પ્રકારના આશ્રમ ગ્રહણ કરતા કર્મમાંથી આવી જશે બધું દયા દાન ભક્તિ વ્રત તપનો વિકલ્પ એ પણ પુણ્ય આશ્રમ છે। ગુણ ગુણીનો ભેદ નો વિકલ્પ ઉઠવો આત્મા અનુગુણ છે એનો ધરનાર છે એ વૃત્તિ ઉઠવી પણ આશ્રમ છે। કરતા કર્મ નો પ્રશ્ન આવ્યો તો હું શુદ્ધ છું જેવું સ્વરૂપ સર્વજ્ઞે કહ્યું છે એવું નો અનંત એવો પણ હું શુદ્ધ છું એવો એ પક્ષ કરીને જે વિકલ્પ ઉઠે ઘણા એ પણ આશ્રવ છે ઘણા પ્રકાર વર્ણવાય કે આશ્રવમાં અંતે આ લીધો સંવરનો અધિકાર શરૂ કરવા પહેલા જેને આત્માનું હિત કરવું હોય અહિત તો અનાદિથી કરી રહ્યો છે પોતાનો આનંદ અને જ્ઞાન સ્વભાવ ભૂલીને પુણ્ય પાપ ના શુભ શુભ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ ના ભાવ એ બધા આશ્રવ બની એ તો કરી રહ્યો છે અને એને લઈને બંધન ને રખડી રહ્યો છે સમજાણું એથી રખડવાનું બંધ કરવાનો ઉપાય શું એ આ શુદ્ધ નહીં નો આશ્રય બતાવે છે। શુદ્ધ નહીં કેવી છે ધીર ધીર એટલે શુદ્ધ ને જો વિષય છે ને આત્મા આત્મા જેને કહીએ તો જ્ઞાન ને આનંદ ની મૂર્તિ છે ચૈતન ધામ વસ્તુ છે ને વસ્તુ છે એ અનાદિ અનંત સત છે અને વસ્તુ છે એનો સ્વભાવ છે સ્વભાવ જાણવું દેખવું આનંદ એ સ્વભાવ જેમ એ કાયમી છે સત અનાદિ અનંત એમ એનો સ્વભાવ કાયમી ચીજ છે અનાદિ અનંત એવો જે આત્મા તે કેવો છે કે ધીર છે ધ્રુવ છે ધીર છે કે ધ્રુવ છે સલાસર જેમાં જાણો કાય વસ્તુમ ધ્રુવ પિંડ નિત્ય સત નિત્ય સત જ્ઞાન આદિ અનંત ગુણ નો પિંડ એવો આત્મા ચળાચળ રહી એટલે ધીર છે ધીર એટલે એમને ધ્રુવ છે એનો આશ્રય કરવો એનું નામ શુદ્ધ નહીં અને એનું નામ મુક્ત નો માર્ગ છે સમજાય છે કાંઈ ધીર છે વસ્તુ જે છે ધીર છે એમને એમ છે શરીર વાણી મન નથી પુણ્ય પાપના વિકલ્પો એ આશ્રવ છે એ એના વસ્તુમાં નથી
અને એક સમયની પ્રગટ અવસ્થા છે એ આશ્રય કરવા લાયક નથી. એથી અહીં શુદ્ધ નય નો વિષય ધ્યેય એક સમયમાં ધીર ધ્રુવ એવું તત્વ સચ્ચિદાનંદ સ્વરૂપ શાશ્વત જ્ઞાન ને આનંદ નો ધ્રુવ સ્વરૂપ એ શુદ્ધ નય નો વિષય છે. અને ત્યાં એનો આશ્રય કરે એને સમ્યક દર્શન જ્ઞાન ને શાંતિ પ્રાપ્ત થાય, બાકી ક્યાંય પ્રાપ્ત થવાની. સમજાણો કઈ આશ્રવ અધિકાર છે ને એ આશ્રવ નો અભાવ કરવો, કારણ કે મલિન ભાવ બન્યું એનો અભાવ. અભાવ ક્યારે થાય કે ધીર એવો ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ એનો આશ્રય કરે, એનો નય લક્ષ કરે, એની રુચિ કરે, એનું પ્રીણમન કરે, ત્યારે તેને આશ્રમ નો અભાવ થાય અને આત્માનું હિત. સમજાણું કઈ ઉદાર છે, એવો છે ઉદાર છે જેનો સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ જે છે ઉદાર છે, અનંત છે, અનંત છે, જેની પરિપૂર્ણતામાં કોઈ ખામી નથી, એવો જે એનો વસ્તુ છે એનો સ્વભાવ ઉદાર છે એટલે પરિપૂર્ણ છે. પરિપૂર્ણ છે, તકતો છે અને પરિપૂર્ણ છે. સમજાણું કઈ માગે નો અર્થ એ કે અંદર બધું ભર્યું છે, એમાં પરિપૂર્ણ પડ્યું છે. એનો તો ધીર કહ્યું ધ્રુવ ધ્રુવ છે એમને, ધીરો ધીરો એટલે ધ્રુવ એમને થાય. એક સમયમાં સચ્ચિદાનંદ શુદ્ધ ધ્રુવ અને તે ઉદાર છે. ઉદાર એટલે એમાં કઈ એનો એક ગુણમાં અપૂર્ણતા નથી, હીણો નથી, પરિપૂર્ણ ઉદાર. જેટલું કાઢો એટલું નીકળે, એટલે કેવળ જ્ઞાન ના કંદ નીકળે એમાંથી. કેવલ જ્ઞાન ની પર્યાય અનંતિ નીકળે એવો એ ઉદાર અંદર સ્વભાવ એમાં ભરેલો. સમજાણું કઈ નહીં આવું પકડવું ક્યાં પગે? હું પકડીને તો બેઠો છો તેને અહીં આશરો અધિકાર છે કે નહીં? પુણ્ય પાપ શુભ શુભ રાગ ની વૃત્તિ ઉઠે એને પકડીને બેઠો છો, જે દુઃખરૂપ છે એને પકડીને બેઠો, એ સંસારમાં રહો રખડવાનું કારણ છે. એ રળવું એટલે લાભ સંસાર ને એમ છે એમ કે સંસાર નું રળવું છે, સંસાર નો લાભ છે એમ. એ કમાલ છે સંસાર એમ કેવું છું કેવું રળે છે, કમાય છે. પુણ્ય પાપ ના ભાવ પોતાના માને છે, એ અનંત જેમ સમાજ ગુણ સમાજ છે એનો અનાદર કરે છે, એટલે કમાય છે રખડવાનું. સમજાણું કઈ? ઘરની પૂંજી છે એને ગુમાવે છે. મહાન વખત એમાં ત્યાં નાખ્યું વિચાર છે, ક્યાંય ચાલ્યું નથી. અનાદિ અનંત તત્વ છે એ કઈ નાશ થાય છે? એની અંતરમાં દ્રષ્ટિ કર્યા વિના કૃત્રિમ જે પુનપાપના વિકલ્પો બહારની ચીજ તો ક્યાંય રહી ગઈ. આશ્રમ તત્વ છે એટલે અહીંયા તાત્પર્ય આશ્રમ શુદ્ધ ને ગ્રાહ્ય છે એમાં એ નાખ્યું. આશ્રમ તે ગ્રાહ્ય નથી. એકલો ભગવાન આત્મા સત છે, ધ્રુવ છે, ધીર છે એમને એમ પડ્યો છે અનાદિ અનંત, અને જેમાં ઉદાર એટલી શક્તિનું અમાપ પણ પડ્યું છે. અમાપ જ્ઞાન, અમાપ દર્શન, અમાપ જેનો સ્વભાવ સ્વભાવ સ્વરૂપ એના સ્વભાવના સામર્થ્યની હજ શું હોય? ન્યાય સમજાય છે કાંઈ? આ જુદી જાત ન્યાય ક્યાંય ન મળે તમારે રખડવામાં. જોણી
શું કે છે જેનો ઉદાર ધીર ને ઉદાર જેનો મહિમા છે એવા અનાદિ નિધન જ્ઞાન જ્ઞાન એટલે આત્મા પંચાત્મનો વિકલ્પ જે છે એ જ્ઞાન નથી એટલે આત્મા નથી એમ ચાયસો વ્રત અવ્રત દયાદાન ભક્તિ પૂજા નો ભાવ થાય એ બધો આશ્રમ મેલ દુઃખદાયક વૃત્તિ છે બરાબર એ ભગવાન આત્મા અનાદિ અનંત ધીર ને ઉદાર જેનો મહિમા છે ચકવું અને અમાપ શક્તિ નું રહેવું એવો જેનો મહિમા છે બરાબર સમજાણું કાંઈ એવા અનાદિ નિધન અનાદિ એટલે અનાદિ આદિ નહીં ને અનિધન અનિધન અંત નહીં નિધન એટલે મૃત્યુ નહીં એવો જે ભગવાન જ્ઞાન જ્ઞાન એટલે ચૈતન્ય સ્વરૂપ આપણું એ તો જ્ઞાન થી આત્માને કહ્યો છે જાણ 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 ચેતન 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 ચૈતન ચેતન નું ચૈતન્ય ચેતન નું ચૈતન્ય ચેતન દ્રવ્ય એનું ચૈતન્ય એટલે જ્ઞાન ગુણ ભાવ એ વસ્તુ અકૃત્રિમ અણકરાયેલું સ્વત સિદ્ધ અનાદિ અનંત તત્વ હે ધ્રો અને ધીર ને ઉદાર અભાવ શક્તિ થી ભરેલો ભગવાન એવો અનાદિ અનંત જેનો મહિમા છે એવો આત્મા એવા અનાદિ અનંત વસ્તુમાં વસ્તુ જે અનાદિ અનંત છે નિત્ય છે ધ્રુવ છે અમાપ સ્વભાવનો સાગર છે વસ્તુ છે વસ્તુનો સ્વભાવ સ્વભાવ અમાપ છે એવા આત્મામાં સ્થિરતા બાંધતો નહી શુદ્ધ નહી તે નહી તેના તરફ વળતા એમાં સ્થિર થતો સમજાણું કાંઈ આ ધર્મ કેમ થાય એમ વાત ચાલે છે આત્માને સુખ ની પ્રાપ્તિ કેમ થાય એની વાત ચાલે છે આ બધું જે મળે છે ધૂળ ને પૈસા ને પુણ્યપાપ ના ભાવ એ તો બધા દુઃખરૂપ છે પુણ્યપાપ ના ભાવ પોતે દુઃખરૂપ છે એને લઈને મળેલી સામગ્રી બધા દુઃખ ના નિમિત્તો છે ઓરાચીના આવતા રખડતો રજડતો અનાદિ નો માન આ મનુષ્યને ચીડે ચડી ગયો છે સમજાણું કાંઈ કે છે કે ભાઈ તારું હિત કરવું હોય આત્મ અધિકાર છે ને જેમાં વિકલ્પ નો ભેદે ને ઉઠે એવી જે ચીજ છે એ ચીજ અનાદિ અનંત અને ધ્રુવ ને નિત્ય ધીર એમાં ધીર થતો શુદ્ધ નહીં તે તરફ વળતો શુદ્ધ નહીં નું જ્ઞાન તે તરફ ઢળતું વ્યવહાર નહીં નું જ્ઞાન આમ રાગ ને અલ્પજ્ઞ તરફ વળતું એ છોડ દ્રષ્ટિ જાણું એની પાસે ઈ છે ઈ પોતે એવું છે પણ એને આ તો શું છે એમ લાગી જાય તમે આવડી મહિમા વાળી ચીજ શું છે આ ચીજ બીજા પદાર્થ ની મહિમા કરે છે પણ આ ચીજ આ ચીજ સ્વત સ્થિર અણકૃત્રિમ અણકરાયેલી અવિનાશી સ્વભાવથી ભરેલી એવો જે ભગવાન આત્મા એમાં સ્થિરતા બાંધતો એટલે જ્ઞાનમાં પ્રણતિને સ્થિર રાખતો શુદ્ધ નહીં અંતર સ્વરૂપમાં ઠરતી પ્રણતિ શુદ્ધ થતી કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે એ વિકલ્પની વૃત્તિઓને નાશ કરનાર છે સમજાણું કાંઈ આમાં પકડવું મારે ભાઈ અમે તો ધર્મ સમજવો તમારે પણ ધર્મ એની તો વાત આવે છે ધર્મ સમજવો છે કે નહીં તારે ધર્મ એ કઈ નિર્દોષ દેખા
નિર્દોષ દશા ક્યાંથી આવશે ને કોને આશરે આવશે એ અહીં કે છે. આશ્રવ ને આશરે આવશે, આશ્રવ પોતે અધર્મ છે. અનાદિનો આત્માને સ્વભાવ સચ્ચિદાનંદ પ્રભુ એને ભૂલી અને પુણ્ય ને પાપ ની લાગણીઓ ગુણગુણી ના ભેદ રૂપે વિકલ્પો કે વિગેરેમાં બંધસુખ બંધસુખ વિગેરે વિકલ્પ વિકલ્પ એ બધી રાગ ની ભાવ આશ્રવ છે, બંધ નું કારણ છે, વર્તમાન દુઃખ રૂપ છે. એનો અભાવ કરવા માટે ભગવાન આત્મા પહેલી એની શ્રદ્ધા જ્ઞાન માં એ વાત બેસવી જોઈએ. આ વસ્તુ શાશ્વત રહેનારું આ તત્વ છે અને એની શક્તિઓ પણ અપાર શક્તિ ધરાવનારી, એ શક્તિઓ પણ શાશ્વત રહેનારી છે. કારણ કે વસ્તુ છે તો વસ્તુની શક્તિ હોય કે નહીં, વસ્તુ છે ગોળ છે તો ગોળ કાયમ રહે, તેનું ગળપણ પણ કાયમ રહે ને હવે. એમ વસ્તુ છે એ નિત શાશ્વત છે, તો એનામાં છે એ શું ચીજ છે? એમ જળ છે શાશ્વત છે, તેનામાં વર્ણ ગંધ સ્પર્શ શાશ્વત છે. તો આ છે એનું શાશ્વત પણ શું? એનું શાશ્વત જ્ઞાન દર્શન આનંદ એવો શાશ્વત પણ ઉદાર મહા અમાપ સ્વભાવથી ભરેલો ભરાર છે. એમ એની પહેલી પીછાણ વિચાર જ્ઞાનમાં લઈ પછી તે સ્વરૂપ તરફની સ્થિરતા કરવી, એ શુદ્ધને સ્થિરતા બાંધતો મિથ્યાતાદીનો નાશ કરે. સમજાણું કઈ રીત પકડવી કઠણ, અભ્યાસ ન મળે અનાદિનો અજ્ઞાન નો અભ્યાસ. આ શું ચીજ છે એ વાતમાં એના ખ્યાલમાં બેસવી કઠણ. સમજાણું કઈ જગત ના પદાર્થ ની વિસ્મયતા ને મહિમા મોહ આવે. આમ હાલે શું કઈ ભલા આમ હાલે છે એટલા ટન મોટું અહંચો ઉડે ઉડે ઊંચો તમારું બોલવું એટલા ટન નું ઘણું હોય છે ને મોટું એક બેઠો ધન છે તો કેટલા ટન નું કહું મારું બોલ તો શું રજકણ એ રજકણ અસ્તિત્વ છે આમ છે એમ છે ને તો એનો નાનામાં નાનો ભાગ પણ એક ચીજ છે રજકણ તો એ રજકણ પણ ધ્રુવ છે એ ખરેખર તો ઉદાર છે. અહીં જે આ જ્ઞાન વસ્તુ છે એમ અહીં સિદ્ધ કરવું છે. ઓલું તો જળ છે, એ જળની પણ અવસ્થા ક્ષણે ક્ષણે પોતાને કારણે થાય, કોઈનું કારણ છે. આ ભગવાન આત્મા ધ્રુવ છે, ઉદાર છે, શું છે? એ જ્ઞાન છે. જ્ઞાન સ્વરૂપ ધ્રુવ ને ઉદાર છે અપરિમિત શક્તિ અપાર જેનો મહિમા એમાં સ્થિર થતો તેમાં દ્રષ્ટિ આપીને સ્થિર થતો કે જે કર્મોને મૂળથી નાશ કરનારો મૂળથી મિથ્યાત અવરોધ પ્રમાદ કસાયને યોગ એ બંધનના આશ્રવરૂપ ભાવ એને મૂળથી સ્વભાવ તરફ ઢળતા એને મૂળથી નાશ કરનારો શુદ્ધ નય સ્વરૂપ ની એકાગ્રતા એનો એ ભાવ છે. સમજાણું કઈ તે પવિત્ર પુરુષ હોય શબ્દ હતો ને અંદર કૃતિભી કૃતિભી એમ કાર્ય વાસ્તવિક કાર્ય નો કરનારો એમ અમે તો કૃતિભી એમ લઈ આવ્યો વાસ્તવિક કરાય નો કર્તવ નો કાર્ય નો કરનારો એ કોણ કે સંકેતી સમજાણું કઈ ભાઈ બધા જેવા શબ્દ આપણે ન આવડે તો ગોઠવી દે અંદર થી પ્રતિભી વાસ્તવિક કાર્ય નો કરનારો સમજ નથી છે. આશ્રમ નું કઈ થોડું છે ને અહીં વાસ્તવિક કાર્ય ભગવાન આત્મા
चैतन्य सरोवर स्वभाव थी भरेलो अनादि अनंत नित्य एना ऊपर दृष्टि आप तो शुद्ध ने स्थिर थो कर्मों ने नाश करे छे एवा धर्मी पुरुषो ये जो एवा धर्मी पुरुषो ये सत्य पवित्र कार्य करनारा पुरुषो ये कदी पण छोड़वा योग्य नथी शू ये शुद्ध ध्रुव छे तेनी एकाग्रता कभी छोड़वा जेवी पापनी एकाग्रता छे नी छोड़वा जेवी छे તારા ઘર ની તું એવડો છો સમજાણું કાય એવા ધર્મી પુરુષો એ કદી પણ છોડવા યોગ નહીં સ્વરૂપ તરફ ની નય નો જે શુદ્ધ નય વિષય એને પકડનાર એની એકાગ્રતા કભી છોડવા જેવી નથી ભગવાન મહિમાવન પ્રભુ એના તરફની શુદ્ધ ને એટલી એકાગ્રતા એટલે એની પરણતિ શુદ્ધ પરણતિ એટલે કે જેવો શુદ્ધ ધ્રુવ અમાપ શક્તિ વાળો છે તેવી જ અંતરમાં પરણતિ શુદ્ધ થાય અવસ્થા એ શુદ્ધ પરણતિ કદી છોડવા જેવી આ સર્વ એ શુદ્ધ પરણતિ છે એ છોડવા જેવી છે આ છોડવા જેવી નથી સમજાણું કાંઈ શુદ્ધ નહીં માં સ્થિત તે પુરુષો જેણે ભગવાનને અંતરમાં ભેટો કર્યો એવા પુરુષો મહિમાવંત પ્રભુ એવો મહિમા વંતી તો તમે કહે ધીરુદાર એની મહિમા છે એનું જ્ઞાન એમ કહે વાત જાણો એમાં સ્થિત તે પુરુષો આશ્રમ નો અધિકાર છે ને આ આશ્રમ સંસાર છે ઉદય ભાવ છે એનો અભાવ ત્રિકાળી પરમ સ્વભાવને આશ્રય થાય છે વ્રત નું કથા જેમ વ્રત એટલે સૂક્ષ્મ મારે ખુબ લખ્યા કરે હવે તપવા સૂત્રમાં ચોખ્ખો પાઠ છે એમ નહી વ્રત હવે વૃત્તિ ઉઠે છે આ છોડવું હિંસા ન કરવું એ તો વિકલ્પ છે આશ્રવ છે પણ એને આઈની હું વાત છે સચ છે એને જોવું છે એને આઈ હોંદગઢ નું કામ છે હોંદગઢ નું હાથું થઈ જાય વાંધો આવે છે ઘણા નિયમથી જશે ભાઈ એમ નથી બાપુ હોંદગઢ નું નથી તો આત્મા નું છે હા જરી ધીરે થી ને જો ધીરે થી ને સાંભળતો તને ખબર પડશે કે આ તો મારા સતના ઘરની જ વાત છે આ કોઈના ઘરની ભગવાન જેટલો વખત નહીં એને સમજવાનો વખત ક્યારે અને ઠરવાનો વખત કે છે એ ધર્મી પુરુષો એ સંયક દ્રષ્ટિએ શુદ્ધ સ્વભાવનો આશ્રય કોઈ દી છોડવા જેવો નથી અંતરમાં દ્રષ્ટિમાં જે શુદ્ધ સ્વરૂપ અનાદિ આનંદ લીધું તે કદી કોઈ ક્ષણ છોડવા જેવી નથી કારણ કે તેના આશ્રય જીવને સંબર નિદ્રા ને કર્મ નો નાશ થાય સમજાણું કાય બહાર નીકળતા એવા પોતાના જ્ઞાન કિરણો ના સમૂહ ને એટલે શું કે છે જ્ઞાન ની અવસ્થા જે પ્રગટ થઈ બહાર જતી હોય રાગ ને પર ને જાણવા કર્મ ના નિમિત્તે પરમાં જતી જ્ઞાન ની વિશેષ વ્યક્તિઓને અલ્પકાળ ના સમય થી પરત્ર વલણ જતું સ્વભાવ કરવા એમ કે છે જે જ્ઞાન ની વર્તમાન દશા આમ રાગમાં જતી હોય પરને જાણવા જાય છે એવી જે જ્ઞાન ની દશા એને અંતરમાં વાળીને અંતરમાં સમેટીને વર્તમાન જ્ઞાન ની પ્રગટ અવસ્થા જે અંતરમાં વાળી છે એમાં પણ જયારે અસ્થિરતાને લઈને જ્ઞાન અવસ્થા
પરતરપના લક્ષના વલણમાં જાય છે તેવી જ્ઞાનની દશાને અંતરમાં વાવતો. રામ 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 કરો, એ રામ રામ આત્મ રામ આત્મ રામ આત્મા ભગવાન ચિદાનંદ આનંદ કંદ વસ્તુ આત્મ રામ, એમાં અંતરદ્રષ્ટિ દઈને ઠર અને એ જ્ઞાન નો અંશ કરાતી બાર તત્વ ના વલણ માં જાય છે એને પાછો વાળી ન્યા અલાય. સમજાણું કાય? જ્ઞાન ના કિરણો ના સમૂહ ને જ્ઞાન ની પર્યાય ને બહિર્મુખ ને જતા અંતર માં વસ્તુ જે છે એની અવસ્થા એ બહાર જાય છે એને અંતર માં વાત. અલ્પકાળમાં સમેટીને જ્ઞાન અવસ્થાને બહાર જતા અટકાવી અંતરમાં વાત, અલ્પકાળમાં સમેટીને પૂરણ જ્ઞાન ઘનના પુંજરૂપ ભગવાન પૂરણ કેવલ જ્ઞાન નો પિંડ પ્રભુ છે. એ જ્ઞાન ઘન નો પુંજ છે, વસ્તુ આત્મા એટલે શું? જ્ઞાન નો પુંજ, જ્ઞાન નું સત્વ, એકનું જ્ઞાન નો રસ. સમજાણું? આ કરાવે છે ને, શું કે છે? વેકેરીની એટલા ગુણી સહે ગુણી કઈ કે મીઠા છે. આ તો અનંત ગુણો જેનો સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ, જાણ સ્વભાવ, શ્રદ્ધા સ્વભાવ, આનંદ સ્વભાવ, એવા સ્વભાવ તરફ જે અવસ્થા બહાર જાય છે તેમને ભાવીને પૂરણ જ્ઞાન ઘન નો પુંજ પ્રભુ એક એક રૂપ વસ્તુ ટીકાવ, અચળ ન ચલે એવું શાંત તેજ, શાંત તેજ વિતરાગી જ્ઞાન, શાંત તેજ અકસાય સ્વભાવ વાળું જ્ઞાન ભગવાન આત્મા, અકસાય જ્ઞાન સ્વભાવ શાંત જ્ઞાન એવા તેજ પુંજ ને દેખે છે એને અનુભવે છે. સમજાણો? આમાં મારી બહાર ની વાત હું તો ચપટ વાગે છે, માણસો કેટલા ભેગા થાય, વાહ વાહ વાહ, વિદ્યાલય કરવી, ફલાણું કરવું, આ કરવું, મંદિર કરવા, જો ભાઈ ભૂલક નહી પૂજે પડે, આ હું કે છે એને હું જ પડતી જિંદગીમાં. એનો રસ્તો શું છે એ કોઈ સાંભળ્યો નથી. હાઈ તારી સત્તા ચૈતન શિલા ચૈતન શાશ્વત પડી છે, જેમ બરફની શિલા હોય ને જ્યાં જુઓ તો ઠંડી 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 અને ઠંડા ના સ્વભાવ વાળું આપું તો શિલા, એમ ભગવાન અકસાય શાંત રસની શિલા છે. કીધું ના તેજ ગુંજ કે બતાવે છે ને, એ સુનભાઈ રાગ દ્વેષ થાય છે કે નહીં? આશરો બતાવે છે, આશરો અમે શાંત રસ બતાવે છે. ગુંજ પાપ ના વૃત્તિ ખાય છે કે નહીં? એ અશાંત છે, શાંત રસ થી વિરુદ્ધ દુઃખરૂપ છે, અશાંતિ છે, આકુળતા છે. હવે એ ત્રિકાળી શાંત રસ ની વિપરીત અવસ્થા છે. સમજાણું કાય? એટલે કે છે એમાંથી ખસીને એ વિપરીત અવસ્થા જે છે આ સૌ એમાંથી ખસીને શાંત તેજ જેનું છે અકસાય જ્ઞાન મૂર્તિ આત્મા છે એને તો અંતરમાં જો તો આત્મા દેખાય, આત્મા અનુભવાશે દેખાય. ભીતી આકરીને માણસ બીજો કોઈ ઉપાય છે કે નહીં એમ કે એટલે કે આ વ્યવહાર કરતા કરતા થાય એવું કઈ છે કે નહીં કે ના એમ કે થાય, એ દુઃખ કરતા કરતા આનંદ નો અનુભવ થાય કે નહીં એમ ના પાડે થાય તો દુઃખ કોકાશ રોકો. શાંત તે શબ્દ છે ને અંદર શું છે? શાંત મહો છે ને, પૂર્ણમ જ્ઞાન ઘનોગમ એકમચલમ સ્પર્શંતિ શાંતમ વહ શાંતિ શાંતિ.
આવડી બધા તેજ જે દેખાય છે આ બધા ઉષ્ણતા ના ચંદ્ર ના અનુલ્યા, આ તો અકસાય સ્વભાવ નો શાંત તેજ પ્રભુ છે. સમજાણું ખાય, ભગવાન શાંત શિલા છે એમ કે છે. અરૂપી પણ પદાર્થ છે કે નહીં? અરૂપી વસ્તુ છે, પદાર્થ છે, અસ્થિ છે. અસ્થિ છે તો તેનો સ્વભાવ અસ્થિ છે. કેવો સ્વભાવ? કે પુણ્ય પાપ ના વિકલ્પ થી રહીત શાંત જેનો સ્વભાવ છે. એવા સ્વભાવની દ્રષ્ટિ કર, એમાં ઠર અને શાંત રસ નું તેજ અનુભવાશે. આશ્રવનો જે અનાદિથી પુણ્ય પાપનો વિકલ્પનો અનુભવ કરે છે, એ દુઃખરૂપ સંસાર સંસાર નરક ને નિરોધ નું દુઃખ કરે. નરક ના જુગે એટલે સંયોગ દુઃખ નથી, એટલો ભાવ દુઃખરૂપ. નરકમાં કે નિરોધમાં દુઃખ સંયોગ નું નથી. જેટલા પ્રમાણમાં એ મિથ્યાત ને અજ્ઞાન અવ્રત પ્રમાદ કસાય ના પરિણામ કરે છે, એટલું એ દુઃખ છે. સમજાણું આમાં દુઃખ છે કે છે? રૂઢમાં નથી. શું છે? એ મનચંદભાઈ આ બેઠા, મનચંદભાઈ આ બેઠા, શું કહેવાય? મારા પંડિત બેઠા મુંબઈ ના. આમ તો ન્યાય થી વિચાર તો કર. જે વસ્તુ છે એનો જો આશ્રય લીધો હોય તો તો સુખી હોય, તો તો એને સંસાર હોય નહી. પછી જે રસ્તો લીધો હોય તે રસ્તો પૂરો થઈને સંસાર હોય, તો એને અનંત કાળ થી ભગવાન શાંત રસ નો પિંડ ઉદાર ધ્રુવ મહિમાવન પદાર્થ એનો આશ્રય લીધો નથી, ત્યાં દ્રષ્ટિ મૂકી નથી, એને જોવા અનુભવ કરવા નવરો થયો ખાવું પીવું કરતો નથી. ખાવું પીવું કરતો પણ ખાવું પીવાની ક્રિયા ક્યાં કરે છે? એ તો ખાવા પીવા સામે જે હરક થાય કે રાગ થાય એને ભેદે ભોગવે છે. જો ત્યારે માઉસ ખાય તો વાંધો નહીં મારે, એવા શીખ ભગવાન ભારે ભાઈ તું. હા, એ સારી દિશામાં એ સંયોગ કાવે. માણસ હોય તો માછા પરિણામ નો ભાવ ભોગવતો, એ વખતે ઊંડા ભાવ નો મહાપાપ નો ભોગવતો, માણસ નો નહીં. બાટી જડ છે, આત્મા અરૂપી છે, એને રૂપ અડતું નથી, આત્મા અરૂપી એને અડતો નથી. ફક્ત એવા માણસ ના કે ભોગ ના કે ખાવા પીવાના પ્રસંગ ના કાળમાં પોતાનું જ્ઞાન એની તરફ દોરી લક્ષમાં લઈ અને રાગ કરે છે, એ રાગ ને ભોગવે છે. એવી ચીજ છે ત્યાં, એ વસ્તુ ને એ રીતે ન બે. આમ આમ કર્યું આ ભોગ હું છું, હું ભોગ ને ભોગ થાય. અરૂપી વસ્તુ છે જેમાં રાગ નો, રાગ જે છે એ અરૂપી છે. ખરેખર રંગ ગંધ સ્પર્શ ના અભાવ ની અપેક્ષાએ સમજાય છે. એને રૂપી કેવો એ તો સ્થૂળ છે, ચૈતન્ય સૂક્ષ્મ ના વિપરીત ભાવ થાય એ અપેક્ષાએ સ્થૂળ રૂપીય પુંજલ એમ કહેવામાં આવે. પણ વરણગંધ સ્પર્શ નો એમાં અભાવ છે એ અપેક્ષાએ રાગ પણ અરૂપી છે. રાગ થી રહિત ભગવાન આત્મા અંદર છે, એ તો સૂક્ષ્મ ચૈતન્ય ઘન છે. એને કે છે અનુભવ તો તને તેજ શાંત તેજ પૂજે અકસાય શાંત આશ્રવ થી રહીત અકસાય સ્વભાવ એના ઉપર દ્રષ્ટિથી તારી પર્યાય માં શાંત જ્ઞાન નો અનુભવ થશે. એનું નામ અનુભવ નો માર્ગ મોક્ષ નો કહેવામાં. મારા પછી એમ કે સાથે મારે નીચે ની નિપણ નીચે એટલે હાથમ
એટલે ઉપચારી વાત હોય, વિકલ્પ નથી કે ભાઈ આ સાધન છે ઠીક નહીં, તો બધું ઉપચાર ના વાત છે. અહીંથી વાત લેવી નથી, આશરો છે એમાં આશરો શુભ ભાવે આશરો સાધન થાય. હા એ તો બતાવું છે આશ્રમ નું છેલ્લો પૂર્ણ કરતા, જે પોતાના આનંદ સમ વસ્તુ હોય એમાં દુઃખ ન હોય શકે. દુઃખ વિકૃત પણ બતાવે છે, વિકૃતિ કૃત્રિમ અવસ્થા હોય, દુઃખ એ પ્રકારી વસ્તુ હોય શકે. વસ્તુ હોય સ્વતઃ સિદ્ધ, સ્વતઃ સિદ્ધ કૃત્રિમ સુખ રૂપ શાંત રૂપ હોય એને વસ્તુ કહીએ. પાપના વિકલ્પ ઉઠે છે એ તો દુઃખ રૂપ વિકૃત ભાવ છે, એ વિકૃત ત્રિકાળી આનંદ નું ઉલટું રૂપ છે. ઉલટું રૂપ કૃત્રિમ છે, એનું સુલટું રૂપ અક્રમ ત્રિકાળ છે. એવા આત્માનો શુદ્ધ નહીથી અંતર થઈને અનુભવ કરે તને શાંત તેજ પુંજ ને દેખે એટલે અનુભવ છે. એટલે તને કે છે આત્મા જે પુણ્યપાપ ના વિકલ્પ આશ્રય દુઃખરૂપ છે એનાથી રહિત ભગવાન આત્મામાં નજર કરતા તને શાંત ને આત્માના આનંદ નો સ્વાદ આવે. એ શાંત આનંદ નો સ્વાદ આવશે. પુણ્યપાપ ના વિકલ્પ માં અશાંત ને આકુલતા નો સ્વાદ છે. સમજાવું કઈ હરી જાય એવું માર્ગ છે. ભાઈ તું છો કે નહી છો તો કેવડા સ્વભાવ આવો છો? શાશ્વત સ્વભાવ આવો છો. શાશ્વત સ્વભાવ તારો કેવું શું છે? વસ્તુ શાશ્વત છે તો તારો સ્વભાવ શાશ્વત શું છે? જ્ઞાન આનંદ શાંતિ શાંતિ વિચારી શકે આપના વિકલ્પો છે અચારિત્ર છે. દુઃખ છે આત્મા આનંદ ને ચારિત્ર શાંત શાંત રસવાઓ છે. અરે પણ ઈ શું છે હજી એને મહિમા જ આવે નહીં ત્યાં સુધી એની બોલન દ્રષ્ટિ થાય કઈ રીતે? સમજાણો કે છે ભગવાન તું આવો છો ત્યાં નજર કર ને ફર તને શાંતિ નો સ્વાદ આવશે, તને આનંદ નો સ્વાદ આવશે. પુણ્યપાપ નો વિકલ્પ જે છે એ દુઃખરૂપ નો સ્વાદ છૂટી જશે અને આનંદ નો સ્વાદ, એ આનંદ નો સ્વાદ આવો એનું નામ મોક્ષ નો માર્ગ કહેવામાં. હવા શુદ્ધ નહી જ્ઞાન ના સમસ્ત વિશેષો ને ગૌણ કરી, એટલે જ્ઞાન ની વર્તમાન અવસ્થામાં ભેદ ભેદ મતી શ્રુત આદિ પડે છે કે નહીં એ બધા ગૌણ કરીને અવગ્રહ આવા ધારણા વગેરે ભેદ પડે છે એનું લક્ષ છોડી દઈને પર નિમિત્ત થી થતા સમજ ભાવ ને ગૌણ કરી અને વિકલ્પ આદિ જે થાય છે એને પણ લક્ષ માંથી છોડી દઈ આત્માને શુદ્ધ નહી એમ લેવું. શુદ્ધ નહી એક વાત, જ્ઞાન ના સમસ્ત ભેદો ને ગૌણ કરી દઈ એના ભેદ ઉઠે જ્ઞાનની અવસ્થામાં તેને લક્ષ્ય માંથી છોડી દઈ પર નિમિત્ત થી થતા પુણ્યપાપ ના વિકલ્પો તેનું લક્ષ છોડી દઈ ગૌણ કરી એટલે લક્ષ છોડી દઈ આત્માને શુદ્ધ નિત્ય ભેદ રૂપ ને એક ચૈતન્ય માત્ર ગ્રહણ કરે છે. કોણ? શુદ્ધ નય. અંદર અંતર નું સમ્યક જ્ઞાન નો પર્યાય અંતર માં વળેલો એ જ્ઞાન નો પર્યાય કોને ગ્રહણ કરે છે? જે જ્ઞાન ની વર્તમાન નિર્મળ દશા એવો શું નહી એ અંતર માં કોને ગ્રહણ કરે છે? કોના તરફ વળે છે? કોમાં એકાગ્ર થાય છે? એ આત્માને શુદ્ધ નિત્ય કાયમ રહેનાર પવિત્ર નિત્ય રહેનાર અભેદ ભેદ વિનાનો ગુણ ગુણ ભેદ પણ
नहीं इस शुद्ध नहीं आवा आत्मा ने पकड़े ये चैतन्य मात्र ग्रहण करे थे। एक चैतन मात्र जानक स्वभाव एक रूप सामान्य कहो के एक रूप है। एक रूप वस्तु तरफ शुद्ध नहीं एक रूप ने ग्रहण करे को हम जाए क्षमा कहें बे प्रकार पै जाए एक तो विशेषों ने गौण करो एक तो परिणामिता विकल्प ने गौण कर उन पाप ना विकल्प दृष्टि ने शुद्ध नहीं ग्रहण करतो नथी एटले ने गौण करो कहवाय व्यवहार से खो राग आदि ने गौण करो शुद्ध नहीं ने पकड़ती शुद्ध नहीं तो ध्रुव शुद्ध नित्य वेद रूप एक पास तो इतना विशेषण तो वही बीजा परमाणु ने लागू पड़े एक चैतन्य मात्र है हम जान कहा परमाणु शुद्ध से ये नित्य ये अभेद से आत्मा के ओग शुद्ध नित्य वेद रूप चैतन्य मात्र जानक स्वभाव जानक स्वभाव जानक स्वभाव एक रूप स्वभाव एक रूप भाव जानो क्या धर्म करवानी विधि पण भारी विधि नी खबर न मळी छे करवा मांडे शेरानी खबर न मळे शेरो केम करवो ने करवा मांडे धर्म केम के विधि थाय खबर न मळे करो धर्म क्या धर्म धूल में थता छे जानू कहा शुद्ध नहीं प्रमाण ज्ञान नो एक अंश अंतर वाले ते ज्ञान ये ज्ञान नो अंश वर्तमान प्रगट है अंतर में आखी चीज जे शुद्ध छे तकती छे एक रूप छे अभेद छे गुणगुणियों भेद एवं एक चैतन्य मात्र एक ज्ञान एक भाव एक चैतन्य परणती शुद्ध नहीं ना विषय स्वरूप चैतन्य मात्र शुद्ध आत्मा में एकाग्र स्थिर थती जाए एने लईने वर्तमान दशा ध्रुव अभेद चैतन्य मात्र मा ठरता वर्तमान दशा मा वर्तमान हालत मा तिथि परणती तुम्हारी मेला तो डापण करो आम कई समझे तेल मैं भगवान चैतन्य जागृति ज्योत हयाति सत्ति भरेल तत्व सत्य से हयाति वाया एवो भगवान एमा स्थिर थतो जाय छे एकाग्र एटले स्थिर थती जाय छे एम अर्थ कहे एकाग्र अर्थ शुद्ध आत्मा मा केवो के शुद्ध नहीं ना विषय स्वरूप चैतन मात्र शुद्ध आत्मा मा एनी परणती एटले वर्तमान दशा त्रिकाल मा एकाग्रता एटले थीर थती जाय छे ओ समझाणो आमा ये प्रमाणे शुद्ध नहीं नो आश्रय करनारा जीवो आ रीत कई छे ते प्रमाणे शुद्ध नहीं नो आश्रय करनारा जीवो अल्पकाल मा बाहर निकलती ज्ञानी विशेष व्यक्तियों ने वेद रूप ज्ञानी अवस्था ने छोड़ी दई ने संकेली ने शुद्ध नहीं मा आत्मा नी शुद्धता ना अनुभव मा निर्विकल्पने कठरता शुद्ध स्वरूप मा ज्ञान ने ठरता ध्रुव थंग पड़ो प्रभावान
किया। ये ध्रुव ने यार प्रणति ने पकड़ता पकड़ता ये पर्याय क्या ध्रुव हरे एकाग्र थता निर्विकल्प ने ठरता क्या विकल्प ने भेद है एवं स्वरूप में अभेद पने ठरता सर्व कर्मों की भिन्न केवल ज्ञान स्वरूप केवल एकलो ज्ञान स्वरूप एकलो भगवान ज्ञान मूर्ति चैतन्य भिन्न देशी राष्ट्रीय एकलो केवल ज्ञान एकलो केवल ज्ञान पूर्ण अमूर्ति पुरुषाकार रूपी पुरुष ने आकार है वस्तु शरीर में आकार वितरा ज्ञान मूर्ति स्वरूप एवो जी समृति ज्ञान स्वरूप ज्ञान मूर्ति एटले ज्ञान रूप एवं स्वरूप एवा पोताना आत्मा ने देखे थे जानो તોફાન કે સાંભળવાનો મળ્યો છોકરા તોફાન કરે ને કોલેજ ન જવું રૂપી એટલા કોઈ મારા વાણીભાઈ એમ કહેવાય કરોડપતિ કાનજી પાના સમાન છું ટિકિટ લેવા ગયા તો ટિકિટ મળી નઈ આ શું અહીં કહેવાય છે મારા પ્લેન ટિકિટ મળી ને કરોડપતિ છે ને કાંજી પાના છે ટિકિટ મળી નઈ પછી બીજું વેગન અમારા હા હા ભાઈ મારા આ ટિકિટ ન મળી સારું છું કે આવું બપોર થી વેખન એવું આવી છું હે દુનિયા ધૂળ ની કિંમત કરે છે કે નહી જો ને એના બાપ ને કેવું કાલ થતું પૂનમ 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 થઈ જાય છે ને દિલ્હીમાં તેનો પાલકી નું મોટું એટલા આમ આરજીમાં 7 લાખ હે છોટી રજા પેદા કર્યા 7 લાખ એટલું છે ઓહો શું છે પણ કાંકરા બધા ગણાય બાજુ દૂરમાં કામ આવે ને આ મારા છે એવો મમતા કામ માં આવી દુઃખ રૂપે હે પૂર્ણ ભગવાન આત્મા એ પુનમ એને છોડીને આ દિશામાં જાય એ હીણો થઈને રખડે છે હીણાનો એને મીણો કરે છે હે 2 લાખ 2 લાખ કરોડ એવું તો કે 80 લાખ ની ફિલ્મ દીધી છે પણ થોડા વર્ષમાં 5 કરોડ થઈ જવાના એને છાપા વાળા મારા વખાણ કરેલા ખુબ જ રાગ નો વિકલ્પ પાપ નો ઉઠાવી ને દુઃખ છે એમાં કે છે ઓહો કેવી વાત લીધી જોઈએ આચાર્ય થોડા શબ્દોમાં કેટલો ગંભીર ગુઢ ભાવ ભર્યો છે ઓહો ભગવાન તું મોટો મહિમા વાળો પ્રભુ એને માં ઠર એમાં ઠર એમાં ઠરતા વિકાર ને કર્મ બે નાખી બીજો કોઈ ભાઈ નથી આ છે બીજો માર્ગ નથી બીજી રીતે હોય શકે જ નહીં ને વરને આશરે બાંધેલા વિકાસ થયેલા એ સ્વને આશરે છૂટે ધનધ્યાન નથી આવતું એ ધનધ્યાન કાપશે બહુ બહુ શીખ્યા છે મીઠ્યા તે બાંધ્યા કરમ સંકી તે છૂટે આવે છે કે નહીં એમાં ઘણું લખ્યું મીઠ્યા તે બાંધ્યા કરમ એવા અવ્રતે બાંધ્યા કરમ વ્રત થી છૂટે પરમાર્થે બાંધ્યા કરમ પર એવું આવે સંદર્ભ
धर्म ध्यान ना खाओ करना। अरे सेकंड भाई ये व्रत मतलब यही आज ही यानी कि मारे आज साथ बोलिया था इस पर सर जो मिथ्या व्रत प्रमाण कषाय योगी वंदना का यानी हमें संकित व्रत प्रमाण कषाय मोक्ष आज देव को बोलते ना सिद्धांत को जो उदय भाव संसार नहीं हो सकता उससे भी सीधे के व्रत उदय भाव नहीं है उमा स्वामी आचार्य चालीस के मालिक जो सिद्ध करूं पड़े शास्त्र के यानी हमें पांच है इसे क्या पांच बोलते यानी हमें पांच है हमें पांच लीजा समझ मीठा तो मंदना खा रहा यानी हमें संकित व्रत अवृत में हमें व्रत उदय भाव कह रहे व्रत थी तो हम मोक्ष न मार रहे ये बड़ी जुदी बात है संकित कौन कहूंगी तो है देव गुरु शास्त्र मान घनी भरी ने भूलो नहीं संकित ही ना व्रत चाह तो हमें अनेकांत ने मानना रहा ना हमारा व्रत है एम से શુકલ ધ્યાન માં પ્રવૃત્તિ કરી જો રામ ઠરે છે ને અંદર કે છે વસ્તુ શુદ્ધ ધ્રુવ ભેદ અખંડ આનંદ ભગવાન એમાં ઠરતો તેનો મિથ્યાત નો નાશ થાય છે ઠરતો પછી અવ્રત નો નાશ થાય છે ઠરતો પ્રમાણ નો નાશ થાય છે શુકલ ધ્યાન માં ચડતા અંતર્મુર્ત માં કેવળ જ્ઞાન પ્રગટાવે છે શુકલ ધ્યાન માં પ્રવૃત્તિ કરીને જો એ સ્વરૂપમાં ઠરીને શુદ્ધ નહીં નું આવું માચમ છે શુદ્ધ નય એટલે સમ્યક જ્ઞાન નો અંશ આખા તત્વ ને પકડી એકાગ્ર થાય એવું શુદ્ધ નય નું આવું માચમ એનાથી ક્રમે ક્રમે કેવું જ્ઞાન શુદ્ધ ને માટી શુદ્ધ નય ના આલંબન વળી જ્યાં સુધી કેવું જ્ઞાન ઉપજે નહીં ત્યાં સુધી સમ્ય દ્રષ્ટિ જોઈ શુદ્ધ નય છોડવા યોગ નથી એમ શ્રી ગુરુ નો ઉપદેશ છે શ્લોક આવ્યો હતો ને એને એના દ્રઢ કરવાનો બીજો શ્લોક ચલો આવ્યો હતો ને આ તાપ પર શુદ્ધ ને ત્યાગ હોય એને એને સિદ્ધ કરવાનો ત્રીજમો છે હવે આશ્રમનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાયું કહે છે આખીર મંગળિક કરીને આશ્રમનો અધિકાર પૂરણ કરે છે રાગાદી નામ જગીતી ઈગમ સર્વતોપી આશ્રમ નિચ્યોદતમ કિંમપિ પરમ વસ્તુ સંપશ્યતુ અંતઃ સ્વાર્થારે સ્વરસ વિસરે પ્લાવયત સર્વભાવાન આલોકાંતમ અચલમ અતુલમ જ્ઞાનમ ઉન્મગ્નમ એતત્ છેલ્લો શ્લોક ભગવાન આત્મા જેનો ઉદ્યોત નિત છે એવી કોઈ પરમ વસ્તુના અંતરમાં દેખના પુરુષ ચૈતન સૂર્ય ભગવાન ચૈતન સૂર્ય જેનો ઉદ્યોગ નિત્ય છે જેનો પ્રકાશ નિત્ય છે એવો કોઈ પરમ વસ્તુ ને અંતરમાં દેખનાર પુરુષને પાછું કેવું છે પાછું જ્ઞાન પ્રગટ થાય છે એમ કેવું છે ને ચૈતન સ્વરૂપ જ્ઞાન પ્રકાશ નું નૂર આત્મા જ્ઞાન પ્રકાશ નું નૂર એનું પૂર એને દેખનારો જેનો ઉદ્યોગ નિત છે એવી કોઈ પરમ વસ્તુ એવો ભગવાન પોતે પોતે પરમ વસ્તુ છે અંતરંગમાં દેખનારા જો અંતરંગમાં તે વસ્તુ શુદ્ધ ધ્રુવ જ્ઞાય મૂર્તિ એને અંતરમાં દ્રષ્ટિ નહીં થી દેખનારા પુરુષને
રાગાદી આશ્રવ નો શીઘ્ર સ્વરૂપ પ્રકાશ નાશ થવા છે. એને આશ્રવ વિકલ્પ નો વૃત્તિ નો નિર્વિકલ્પ દ્રવ્ય ને આશ્રય સ્થિર થતા દેખનાર ને અનુભવ કરનાર ને રાગાદી આશ્રવ નો શીઘ્ર સ્વરૂપ પ્રકાર નાશ થવા છે. આ જ્ઞાન પ્રગટ થયું. કેવળ જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાન ની દશા પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ. છેલ્લું એવું છે ને બધું. આ જ્ઞાન પ્રગટ થયું. પ્રગટ થયું એટલે પર્યાય માં આવ્યું. એમ વસ્તુ તો હતી, કેવળ જ્ઞાન નો કંદ જ હતો. કે જે જ્ઞાન અત્યંત અત્યંત વિસ્તાર પામતા, જે જ્ઞાન ઉદાહરણ ધ્રુવ જે અનાદિ અનંત્ય સત્તા સ્વરૂપનું, એમાં એકાગ્ર થતા જે જ્ઞાન પર્યાય પ્રગટ થઈ, રાગનો અભાવ કરીને અત્યંત અનંત અનંત વિસ્તાર લ્યો. અત્યંત નો અર્થ અત્યંત અત્યંત અંત નહીં એવું, અત્યંત અંત નહીં એવું અનંત વિસ્તાર. જે રાગમાં અટકતો છું એ જ્ઞાનમાં પરિપૂર્ણતાને પામ્યું. વિશાળ 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 નિજ રસના ફેલાવથી એ જ્ઞાન રાગ થી રહિત સ્વરૂપમાં ફિરતા કરતા કરતા જે જ્ઞાન પ્રગટ થયું, નિજ શક્તિના વિસ્તારના ફેલાવથી લોકના અંત સુધીના, એટલે લોકાલોકના સર્વભાવોને તરબોળ કરી દે છે. લોકાલોકને તરબોળ કરી દે છે, જેમ એટલે લોકાલોકને જાણે છે. ભાષા છે ને એવી તરબોળ લાવે સર્વભાવાન પૂરણપોળી ઘી માં તરબોળ કરે છે ને, આમ ઊની ઊની ઉતરે સીધી અને નાખે વેડામાં નાખે, કારીમાં નાખતા પેલા નજરે જુ. હા, પણ એ પૂરણ પણ રોટલી લેવો, રોટલી બોલે 57 માં જોઈને 57 કૃષ્ણ મોટા ને જોઈ ગયા 57 ની વાત છે. મહેમાન આવે ઘર સાધારણ, ઊની ઊની રોટલી ઘીમાં તૂપી દીધી, બોલી જતા મને ખબર જગ્યા નથી મળી. થાળીમાં ઘી ભર્યા હોય સાધા ઘીમાં પણ હું તો પૈ જગ્યા હતા. હે દીકા માન માન આજીકા ચલાવતા હોય રામજી ભગવાન માં નોકરી હારી હતી. દેવી ની વાત વાતો 56 એ પાણી લાગીને ગુજરી ગયા. એ જોયું, બધું જોયું ખબર નજરે, બધું 11 વર્ષ ની વાત છે. એ માણસો મહેમાન હગા ભાવા જૂમા નાખતા, ઉપડીને ના નાખે, આવ્યું નથી ઉખડી આપતા નથી, ઉખડી નથી કરતા, તો હવે આ તો કરો. હા, એ પણ ખાનારે કેવા તરબો તરબો એમ આત્મા લોકા લોકના પદાર્થ ને તરબો નામ અંદર માં જાણ પણ કરી દે એમ કે છે. સમજાણો એ વધી ગયું, આગળ લોકાલોક થી પણ જ્ઞાન અંદર વિશેષ થઈ ગયું. આ જ્ઞાન પ્રકાશ મય ચૈતન થઈ ગયો, લોકાલોક તો તરબોળ થઈ ગયા, ગરી ગયા અંદર. સર્વ પદાર્થ ને જાણે જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે, એટલે કે એમને એમ રહેશે. મોક્ષ થયો કે જ્ઞાન પ્રગટ થયું પછી અવતાર ધારણ એમ કે છે. અર્થાત પ્રજ્ઞા સદા એવું એવું જ રહે છે, ચલતું નથી. અને જે જ્ઞાન અતુલ છે, જેના અતુલ બીજું કોઈ નથી, તેવા જ્ઞાન ને અંતરમાં જ્ઞાન મૂર્તિ ભગવાન નો આશ્રય લઈને સ્થિર થાય છે. તેને પેલું સમ્યક દર્શન પ્રગટે છે, પછી ચારિત્ર પ્રગટે, શુકલ જ્ઞાન પ્રગટે, કેવું જ્ઞાન પ્રગટે છે. આ એવું એનું શુદ્ધ નહીં ના માચમ નો ફળ છે. એમ આશ્રમ નો અભાવ કરીને ઠરે છે એને કેવું જ્ઞાન.